આમોદનગરની મધ્યમાં આવેલી એક અનાજ કરિયાણાની દુકાનને ગત રાત્રિના સમયે તસ્કરોએ નિશાન બનાવી રોકડ રૂપિયાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જો કે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આમોદનગરમાં આવેલી પટેલ ઇબ્રાહીમ હાજી અલીભાઈની દુકાનને ગતરોજ રાત્રિના સમયે અજાણા તસ્કરોએ નિશાન બનાવી શટર ઊંચું કરી દુકાનના ગલ્લામાંથી 9000 જેટલી રોકડ રકમ ઉઠાવી ગયા હતા. જો કે સમગ્ર ઘટના દુકાનની અંદર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અનાજ કરિયાણાની દુકાનની સામે જ હોમગાર્ડ કચેરી આવેલી છે, તેમજ બાજુમાં તિલક મેદાનમાં આમોદ પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ માટે હોમગાર્ડ પોઈન્ટ રાખવામાં આવે છે. ત્યારે આમોદ પોલીસની નાઇટ પેટ્રોલિંગની પણ એસીકી તેસી કરી તસ્કરો આમોદ પોલીસને જાણે ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. બીજી બાજુ આમોદમાં કંબોલીવાલા શોપિંગમાં પણ તસ્કરોએ પ્લાસ્ટિકની દુકાનનું શટર તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. 20 દિવસ પહેલાં પણ અજમેર શરીફ ગયેલા મુસ્લિમ પરિવારના મકાનને અજાણા તસ્કરોએ નિશાન બનાવ્યું હતું, જેની પણ હજુ સુધી આમોદ પોલીસ દ્વારા શોધખોળ શક્ય બની નથી.